समग्र राज्य में गत वर्षे कोरोना वायरस की महामारी वच्चे नवरात्रि नो त्यौहार मौकूफ राखवानो सरकार द्वारा निर्णय लेवामां आव्यो हतो, जेना कारणे गत वर्षे नवरात्रि उजवणी कराई न हती, परंतु वर्तमान समय कोरोना वायरस की असर नहिवत जोवा मळता फरी सरकार द्वारा 400 माणसों ने छूट अपाता वखते नवरात्रि महोत्सव उजवामां आवी रह्यो छे। त्यारे बनासकांठा अनेक तालुका में विविध युवक मंडल द्वारा धामधूम पूर्वक नवरात्रि महोत्सव की उजवणी करवामां आवी रही छे, जेमां दियोदर तालुका ना ओढा गाम पण वर्षो की परंपरा मुजब धामधूम पूर्वक नवरात्रि की उजवणी करवामां आवी रही छे। उल्लेखनीय छे के प्राचीन गरबी नो अहीं महत्व वधारे छे, कारण के गामना युवानो वडीलो ने युवक मंडल द्वारा दर वखते नवरात्रि नो विशेष आयोजन करवामां आवे छे। तेमज आ वर्षे सरकार ने गाइडलाइन मुजब सावचेती ना भागरूपे अहीं गामनी महिलाओ अने भाईओ मां अंबाणा चाचर चौक मां मन मूकीने गरबे रमे छे, त्यारे ग्रामीण विस्तार मां पण नवरात्रि ने रमझट जामी हती। नवरात्रि नो माहौल खूब जाम्यो छे। आप जोई शको छो के आ त्रीजा नवरात्रि मां खेलैयाओ छेल्ला बे वर्ष बाद कोरोना नी महामारी बाद कोरोना नी गाइडलाइन मुजब जे प्रकारे सरकारे जे नियमो बनाव्या छे नियमों नु सघन पालन करीने आप जोई शको छो के आ खेलैयाओ नवरात्रि ना मौज मां जे खेली रह्या छे। खास करीने जे बतावा मांगीश के ग्राम्य विस्तार मां अने शहरी विस्तार मां जे रीते शेरी गरबा नु आयोजन करवामां आव्यो हतुं, जे प्रकारे खास करीने आपने हुं दृश्य बतावा मांगीश के जे रीते दृश्य बतावा मांगीश के आ तमाम खेलैयाओ आप जोई शको छो के जे रीते सरकारे जे रीते गाइडलाइन नु पालन करवानुं कीधुं हतुं ए तमाम गाइडलाइन नु पालन साथे आ खेलैयाओ झूमी रह्या छे। अने खास करीने जे प्रकारे आप जोई शको छो के तमाम खेलैयाओ पोतानो हर्ष उल्लास बे वर्ष बाद कोरोना नी महामारी बाद अत्यारे फरीवार सरकारे एमने छुट्टी आपी छे। जे प्रकारे ग्राम्य विस्तार तेमज शहरी विस्तार में शेरी गरबाओनु जे प्रकारे छूट आपवामां आवी छे रात्रिना 12 वाग्या सुधी, तो खेलैयाओ अत्यारे मन मूकीने नाची रह्या छे। जे प्रકારે લોકોમાં ઉત્સાહપણ અને રજવા મળી રહ્યો છે, ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો જે પ્રકારની દ્રશ્યો આપને બતાવવા માંગીશ કે નાના ભૂલકાઓ હોય મહિલાઓ હોય પોતાના મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે, એ તમામ ભૂલકાઓની વાત કરવામાં આવે, ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો પુરુષો અને મહિલાઓ સાથે જે રીતે ખેલૈયાઓ ખેલી રહ્યા છે, તમામ ખેલૈયાઓ અલગ પ્રકારે ખેલ ખેલી રહ્યા છે। જે પ્રકારે કોરોનાની મહામારી બાદ બે વર્ષ બાદ જ્યારે ખેલૈયાઓને આ છૂટ મળી છે, ત્યારે ખાસ કરીને જે પ્રકારે દ્રશ્યો બતાવવા માંગીશ કે આ તમામ દ્રશ્યો આપ જોઈ શકો છો કે જે રીતે ખેલૈયાઓ ખેલા બન્યા છે, દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ કે આ ગ્રામ્ય વિસ્તારના ગરબા છે અને જે પ્રકારે ગરબાઓમાં છૂટ આપવામાં આવી હતી આપ જોઈ શકો છો કે જે રીતે સરકારની ગાઈડલાઈન મુજબ કોરોનાની મહામારીની ગાઈડલાઈન મુજબ સરકારે જે રીતે જાહેરાત કરી હતી તે તમામના તમામનું પાલન કરી અને આયોજકો દ્વારા પણ આ જે દ્રશ્યો છે એક આયોજકો દ્વારા પણ અપીલ કરવામાં આવી હતી કે કોરોનાની ગાઈડલાઈન મુજબ તમામ લોકોએ ગરબા ખેલવાના રહેશે। અને જે પ્રકારે ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો આજે ત્રીજું નવરાત્રું છે અને ત્રીજા નવરાત્રે ચાચર ચોકમાં અંબે માના ગરબા ખેલૈયાઓ ગેલા બન્યા છે। ખાસ કરીને મહત્વની વાત કરવામાં આવે તો કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં શેરી ગરબાઓનું આયોજન થાય છે, ગ્રામ્ય વિસ્તારમાં ડીજેના તાલે ગરબાઓનું આયોજન થાય છે, કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં આજે પણ જે ઐતિહાસિક ગરબા એટલે પ્રાચીન કાળના જે ગરબા છે તેનું પણ આયોજન કરવામાં આવે છે। કોવિડ ગાઈડલાઈનની જે મહામારી વચ્ચે જે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું સરકારની તમામ ગાઈડલાઈનનું પાલન કરી અને જે પ્રકારે સોશિયલ ડિસ્ટન્સ રાખીને ગરબા ખેલૈયાઓ ખેલી રહ્યા છે અને ખાસ કરીને બે વર્ષ બાદ આ ત્રીજા વર્ષે સતત નવરાત્રિ ચાલુ રહેવા માટે સરકારે જે પ્રકારે અપીલ કરી હતી અને એ જ સરકારનું પાલન કરી અને રાત્રિના 12 વાગ્યામાં આ ગરબા બંધ કરવામાં આવે છે અને શહેરો શહેર તથા શેરી ગરબા અને તેમજ ગ્રામ્ય વિસ્તારમાં અલગ અલગ પ્રકારના ખેલૈયાઓ આપ જોઈ શકો છો કે જે રીતે સરકારને ગાઈડલાઈન મુજબ ખેલૈયાઓ ખેલી રહ્યા છે। અને આ જે ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો અહીં એક નાની એવી ગરબી મૂકવામાં આવે છે જે માતાજીનું મંદિર કહેવા છે અને આ મંદિરમાં આરતી તેમજ પૂજા અર્ચના કર્યા બાદ લોકો ગરબે ઘૂમવાનું શરૂઆત કરે છે અને તમામ આ ગરબાનું આયોજકો દ્વારા ખાતરીપૂર્વક ધ્યાન રાખવામાં આવે છે કે લોકોને કોરોનાથી કઈ રીતે બચાવી શકાય, માતાજીને પ્રાર્થના પણ કરવામાં આવે છે। ગરબાની શરૂઆત હતી પ્રથમ નવરાત્રેથી માતાજીની અર્ચના કરવામાં આવી હતી અને એ અર્ચનામાં માતાજીને પ્રાર્થના કરવામાં આવી હતી કે કોરોનાની મહામારીમાં આ જે ખેલૈયાઓને જે છૂટ મળી છે તેને તમામ
લોકો પ્રાર્થના કરશે કે આવનારા સમયમાં આ કોરોનાની મહામારીથી બચાવી શકાય અને કેવી રીતે લોકો વધુમાં વધુ બચી શકે તેના માટે આ ખેલૈયાઓ દ્વારા અને આયોજકો દ્વારા પણ માતાજીને પ્રાર્થના કરવામાં આવી છે અને આપ જોઈ શકો છો આ દ્રશ્યો દિયોદર તાલુકાના બનાસકાંઠાના દિયોદર તાલુકાના મોટા ગામના એટલે કે ગ્રામ્ય વિસ્તારમાં પણ લોકો ગરબે રમવા માટે ગેલા બન્યા છે। રાજ ગજ્જર, લાઈવ ગુજરાત ન્યૂઝ, બનાસકાંઠા।